गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 4 हिंदी વિષય ની અંદર આજે આપણે એક વાર્તાનો અભ્યાસ કરવાનો છે. વાર્તાને હિન્દીમાં કહેવાશે કહાની. આપણે અત્યાર દિવસ જે આગળ ભણી ગયા એ આપણું હતું પહેલું કદમ, એટલે કે નાના સ્ટેપથી કરી અને ધીરે ધીરે આપણે ઉપર જતા હતા. આગળ આપણે ધમક ધમક હાથી જે હતું, ધમક ધમક આતા હાથી એ કવિતા ભણ્યા. હવે આજે આપણે નવી એક વાર્તાનો અભ્યાસ કરવાનો છે. એ વાર્તાનું નામ છે टपका का डर. इस कहानी में गरीबी और कष्ट से जुड़ती बुढ़िया को झोपड़ी का टपका टपकता छप्पर और भी संकट में डाल देता है. वह मन ही मन जुझलता जुझला रही है. सु करे छे एक सु कहवा मांगे छे आप लखवा वाला लेखक जे छे ई आपने एवं समझावा मांगे छे के एक गरीब वृद्ध स्त्री हती, एने शुं करे छे पोते पोताना झूपड़ानी अंदर रहे छे अने ज्यारे वरसादनी सीजन होय, ज्यारे वरसाद पड़तो होय छे त्यारे एना छापरा उपर टीपा पड़े छे अने ए टीपा एना घरनी अंदर पड़े छे, एटले एने घणो बधो कष्ट सहन करवो पड़तो हतो. एक तो पोते वृद्ध हती, हवे ए काय आ झोपड़ीने काय करी शकवानी नथी अने ए उपरथी ज्यारे एना उपर टपका पड़े छे, पाणीना टीपा पड़े छे, એનાથી વધુ એને હેરાન થતી હતી. વરસાદ સે પરેશાન એક બાળક બુઢિયાની ઝોપડી કે પાસ આકર બેઠ જાતા હે. હવે શું કરે છે, જ્યારે વરસાદ પડે છે ત્યારે એક વાઘ આવે છે અને એ પણ વરસાદના કારણે પરેશાન થયો હોય છે. અને આ વૃદ્ધ જે સ્ત્રી હતી, બુઢિયા જે હતી, એના ઝોપડીની પાસે આવી અને બેસે છે. બુઢિયાની વાતે સુનતર અંજાન ભય છે, બહુ ગભરા ઉઠતા હે ઓર ભાગ જાતા હે. શું કરે છે, પોતે અંદર સ્ત્રી જે છે, વૃદ્ધ દોષી જે છે, એ શું કરે છે, પોતે એકલી એકલી બબડ્યા કરે છે અને એના કારણે એને કાંઈ ખબર જ નથી. વાઘને કાંઈ ખબર જ નથી કે અંદર શું કરી રહી છે દોષી, અને જે દોષી બબડે છે એ બધું સાંભળી અને વાઘ જે છે એનાથી ભાગી જાય છે. આપણે જોઈએ કે એ શું કરવા માંગે છે. વરસાદ કા દિન થા, વરસાદનો સમય હતો, ચારોર પાણી બરસ રહ્યા હતા, એટલે ચારે બાજુ શું થઈ રહ્યું છે, પાણી ટપકી રહ્યું છે. જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહ્યા હતા. હવે આ ડોસીનું ઘર ક્યાં હતું, જંગલની અંદર હતું અને જંગલમાં ડોસીનું ઘર જે છે, ઝોપડી જે છે એ પલળે છે. બુઢિયા પરેશાન બહુ હતી, પરંતુ કરતી બી ક્યાં, છપ્પર કો છાએ કોણ. ડોસી જે છે વરસાદથી એકદમ પરેશાન થઈ ગઈ છે, એના ઉપર ટીપા પડી છે, ઘણી બધી પરેશાન થઈ ગઈ છે, પણ કરે શું, એની જે છાપરા જે છે એને રિપેર સિપેર કોણ કરે. થોડી દેર મેં ઓલે બી પડવા લાગે, થોડા થોડી વારમાં શું થાય છે, બરફ પણ પડવા લાગે છે. બે બરાબર ઓલે ઉપર એક બાપ ઓલો કી મારસે પરેશાન બહુ ઉઠાવે. ઉપરથી જ્યાં પડે છે બરફના ટુકડા પડે છે એટલે વાઘને પણ વાગે છે. વાઘ જે છે એ પણ પરેશાન થઈ અને એ પણ ઘણો બધો પરેશાન થઈ જાય છે અને ડોસી પણ એકદમ પરેશાન થઈ જાય છે. કૂદતે પાદતે બહુ બુઢિયાને ઘર કે પાસ પહોંચાડે. શું કરે છે, દોડતો દોડતો કૂદકા મારતો મારતો એ ડોસીનું ઘર હતું તે કને આવી જાય છે. બુઢિયા અંદર ચાવલ પકા રહી હતી, ચાવલ એટલે કે ભાત ચોખા એ બનાવી રહી હતી. ચૂલ્હે પર પાણી ટપક રહ્યા હતા, ચૂલા જેને ચૂલો સળગાવ્યું હતું એના ઉપર પાણી ટપક ટપક પડી રહ્યું છે. ટપ ટપ પાણી જે છે એ ટપ ટપ એવી રીતે પડી રહ્યું છે. વહ ઝુઝલા ઉઠી ઓર બોલી. હવે ડોસી જે છે એકદમ પર હેરાન થઈ જાય છે અને પોતે ગુસ્સામાં બોલે છે, મુજે ટપકા સે ઇતના ડર લગતા હે જીતના ભાગ સે ભી નહીં. હવે ડોસી જે છે એવી રીતે બોલે છે કે મને આ ટપકાથી એટલો બધો ડર લાગે છે કે વાઘથી પણ મને ડર લાગતો નથી. વાઘને સોચા બાજુમાં આના પાસ ઝૂંપડા પાછ પાસે જ વાઘ એટલે કે વાઘ આવ્યો હતો એ હવે વિચાર કરે છે. બુઢિયા પૂછશે તો નહીં ડરતી, મગર ટપકાશે ડરતી હે. હવે એ પોતે વિચાર કરે છે, વાઘ કે ડોસી જે છે એ મારાથી નથી પીતી અને આ ટપકાથી ડરે છે, જરૂર ટપકા પૂછશે ભી બળા જાણવા લોકો. હવે વાઘને એમ થાય છે ટપકા છે શું, જરૂર મારાથી પણ વધારે એકદમ મોટો જાનવર હશે. બસ ઇતના સોચતે ઈ બાપ ગભરાયા ઓર સિર પર પેટ ઠકર ભાગ ગયા. શું કરે છે, ડોસીનો અવાજ સાંભળી ડોસીને ડોસી એમ બોલી હતી કે જે એટલો મને ડર લાગે છે ટપકાથી કે જેટલું વાઘથી પણ નથી લાગતું, એટલે વાઘ વિચાર કરે છે કે એ જાનવર હશે મારાથી મોટું, એટલે વાઘ પણ
છે એકદમ ઉપાડે છે અને ફટાફટ દોડતો દોડતો ભાગી જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ટપકાકાર ડોર વાર્તા જે છે નાની એવી અહીંયા પૂરી થાય છે। આપણે પાછળ જોઈશું અભ્યાસની અંદર અહીંયા ઘણા બધા પ્રશ્ન આપેલા છે સ્વાધ્યાય પણ આપેલું છે। હવે જોઈશું કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજી એટલે ઘણા બધા પ્રશ્ન આપેલા છે એનો જવાબ આપવાનો છે। તુમ્હારે ગામ મે કૈસે કૈસે ઘર દેખને કો મિલતે હે એટલે તમારા ગામની અંદર કેવા કેવા ઘર જોવા મળે છે। આપણે અહીંયા એક ઝૂંપડીની વાર્તા કરી તો તમારા ગામની અંદર એવા ઘણા બધા ઘર જોવા મળે છે તો એ કેવા કેવા ઘર આપણે જોઈએ છીએ ઝૂંપડા હોય છે મકાન હોય છે બંગલા હોય છે એ બધા આપણે જોઈએ છીએ। તમારા ઘર કેમ કેમ ચીજોસે બનાવે તમારું ઘર જે છે એ કઈ કઈ વસ્તુથી બને છે રેતી પથ્થર કાકરા સિમેન્ટ આ ઘણી બધી વસ્તુઓ જે છે એનાથી બનેલું હોય છે। છપ્પર કેમ કેમ ચીજોસે બનતા હોય એટલે કે છાપરું જે હોય છે કઈ કઈ વસ્તુ પરથી બને છે વરસાદ કે મોસમની ક્યાં ક્યાં હોતા હોય જ્યારે વરસાદ પડે છે ત્યારે શું થાય છે ઓલે પરને પણ લોક ક્યાં કરતે હો જ્યારે બરફ પડે છે ત્યારે આપણે શું કરીએ છીએ આ બધા એના જવાબ આપવાના છે। એવા ઘણા બધા પ્રશ્ન આપેલા છે આપણે સ્વાધ્યાય જે છે એ જોઈશું કા સુકારાટથી કે સ્વાધ્યાય જે આપેલું છે એના પ્રશ્ન જે છે એ સ્વાધ્યાય પૂર્તિમાં હોય છે। તો પ્રશ્ન એક છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ એટલે અહીંયા પ્રશ્ન આપેલા છે એના જવાબ આપવાના છે। પ્રશ્ન પહેલો ગુઢિયા કાર लड़की छे रोटी चूड़ी चूड़ी जे जे आपने के वासे बंगड़ी तो
मेरी मम्मी चूड़ी बांधती है, मेरी मम्मी चूड़िया बांधती है। अभी रीते वाक्य बनावाना छे, यहाँ पाठ जे आप।